भारत અને ચીન વચ્ચે 15 જૂને થયેલ ઘર્ષણમાં ભારતના 20 જેટલા સૈનિકો શહીદ થયા હતા. દેશવાસીઓ હજુ પણ આ 20 સૈનિકોની કુરબાની ભૂલ્યા નથી. ત્યારે આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી સાથે લોકોએ આ શહીદોને યાદ કર્યા હતા. આ વર્ષે કોરોનાની મહામારીને લઈ ઘરે જ ગણેશની સ્થાપના થઈ છે. ત્યારે શહેરના ભટાર ખાતે આવેલ રત્નદીપ સોસાયટીમાં રહેતી હિનલ પંચાલ અને કિંજલ પટેલે સાથે મળીને 15 જૂનની રાતે ગાલવાન ઘાટી પર થયેલ ઘર્ષણને ધ્યાનમાં લઈને ગણેશ ઉત્સવની થીમ તૈયાર કરી હતી. ચીની વસ્તુનો બહિષ્કાર કરવા માટેની પણ તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે અને ભારતની સેનાને મજબૂત બનાવવા અને અન્ય દેશોની સામે ભારત પણ આધુનિક શસ્ત્રો સાથે ઊભા રહી શકે તેથી ભારતમાં રાફેલ લાવવામાં આવ્યા હતા. રાફેલને પણ થીમમાં સામેલ કરવામાં આવ્યું હતું. મારું નામ પટેલ કિંજલબેન કનુભાઈ છે. હું રત્નદીપ સોસાયટીમાં રહું છું. આજે હું વાત કરું છું અમારા રત્નદીપ સોસાયટીનો જે ગણપતિ ડેકોરેશન કર્યું છે એમાં શું યુનિક છે. તો અમે હમણાં રિસન્ટલી થયેલું ગલવાન વેલીની થીમ પર બનાવી છે અને બધું જ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ વાપરી છે અને આખું 3D મોડલ પ્રોટોટાઇપ બનાવી છે ગલવાન વેલીની, શોક રિવર અને બધું. થીમમાં વિશેષતા એ છે, આ વખતે મેઇન ગોલ એ જ હતો કે મેડ ઇન ચાઇનાની કોઈ પ્રોડક્ટ વાપરવાની નથી. એટલે પહેલાં અમે ટોઇઝ લાવવાના હતા આર્મીમેનના, પછી અમે એવું વિચાર્યું કે આપણે બોયકોટ ચાઇના છે એ જ રૂલ ફોલો કરીએ અને ઇન્ડિયાનું વસ્તુ વાપરીએ. તો અમે પૂઠા અને કલરનો યુઝ કરીને અમે આખું 3D મોડલ તૈયાર કર્યું.